શહેરના જિલ્લામાં રૂપિયા 365.8 કરોડના જનસુખાકારીના કામોનું મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્તને લોકાર્પણ કરાયું. ભાવનગર શહેર ખાતે 365.8 કરોડ રૂપિયાના વિકાસના કાર્યના લોકાર્પણનું અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમની ઉપસ્થિતિમાં રૂપિયા 1.47 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ પામેલા યશવંતનાટ્યગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શાંતિ શાંતિ. એ અલ્પેશ, થોડોક મોબાઈલ પાછળ જગત આગળ. બેન નું મોટું તો દેખાડ હજી. બેન નું મોટું પડી ગયો દાદા. એ બધાને આગળ જ આવવું લાગે છે. તદઉપરાંત નિર્માણ પામેલા રેન્જ આઈજી કચેરીના રૂપિયા 3.89 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવ્યું હતું. એ ભાઈ કોણ છે આ મોબાઈલ?
ઓકે સર. પાછળ બી હોય તમારો મોબાઈલ જ આવે છે. હલો હલો વિવો બધા ડિવાઇસ પીસે વિવાઇસ છે વિવો બરોબર. તદ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટેના 91 વાહનોને લીલી ઝંડી આપી મુખ્યમંત્રી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આપણે સૌ તાળીઓને બજાવતી માન્ય મુખ્યમંત્રી શ્રીના કરકમળથી થઈ રહ્યા આ લોકાર્પણના કાર્યક્રમ ગુજરાતની તમામ લોકોના જન સુખાકારી અને છેવાડાના માનવી સુધી વિકાસના ફળ લઈ જવા માટે કટિબદ્ધ એવી ગુજરાત સરકાર અને એમના નાયક માનીય મુખ્યમંત્રી શ્રીના કરકમળથી આજે ભાવનગર મહાનગરપાલિકાના 91 જેટલા દવા ખરીદાયેલા વેસ્ટ મેનેજમેન્ટ અને વેસ્ટ કલેક્શન માટેના ધીમો કચરો અલગ રાખી અને સ્વચ્છ ભારત સ્વચ્છ મહાનગર ભાવનગર સ્વચ્છ ગુજરાત અને એ થકી સ્વચ્છ ભારતના નિર્માણમાં આ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટેના 91 જેટલા દવા ખરીદાયેલા વાહનોનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી લીલી ઝંડી દર્શાવી અને કરી રહ્યા છે. ભાવનગર શહેરની અંદર લગભગ 7000 કરતા પણ વધુ કલેક્શન પોઈન્ટ ઉભા કરી અને આ ભાવનગર શહેરને સ્વચ્છતાના એક સીમાહીન સફળતા અપાવવા માટે ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિવિધ વિસ્તારોની અંદર 7000 કરતા